નમસ્કાર મિત્રો આપને ચેનલ કેવિની ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે વાત કરીશું જુલાઈ બે હજાર વીસ ઘરે શીખીએ ધોરણ આઠ વિશે હિન્દીની તમામ પ્રવૃત્તિની સમજ તો મિત્રો સંપૂર્ણ સમજ સાથે અમારો આ વિડીયો જરૂરથી જુઓ જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વાત કરીશું હિન્દી पाठ से ईदगाह जी कहानी से इस महीने हिंदी सीखने का प्रयत्न हम तक बहुत प्यारी और भावुक कहानी से करते हैं यह कहानी मुंशी मुंशी प्रेमचंद की लिखी हुई है पर कहानी सुनाने की एक शर्त है यह प्रस्तुत कहानी पूरी नहीं है आपको कहानी पढ़ने के बाद जो विचार आते हैं उनके अनुसार आप इस कहानी का अंत लिखें वह अपनी शिक्षक को दिखाएँ जब भी स्कूल जाए तब और मित्रों तुम्हारे ज ईदगाह कहानी छेना पाठना लेखक है मुंशी प्रेमचंद जी હવે તમારે અહીંયા એક કહાની આપેલી છે અધૂરી છે તે તમારે વાંચવાની છે અને તમને યોગ્ય લાગે એવા શબ્દોમાં તમારે એ કહાનીનો અંત લાવવાનો છે એટલે કે પૂરી કહાની કરવાની છે મિત્રો તો ચાલો મિત્રો આગળ જોઈશું અહીંયા સ્વમ પ્રયત્ન કરી પહેલું છે સે અબ તમારા કામ શું હે ઈસ કહાની કા અંત પ્રસ્તુત કરને કા હવે તમારે અહીંયા આ કહાની કમ્પ્લીટ વાંચી અને તેનો અંત લાવવાનો છે તમારે તો અહીંયા તમે લખી શકો છો મિત્રો બીજું છે મુહાવો કે મુહાવરો કે વિષય મેં તુમને તુમને સુના હિ હો નીચે કુછ મુહાવ દે હે જો હામિદવાળી કહાની તુમને પઢે ક્યાં એનકા અર્થ સમજાયા ઇનકા અર્થ લિખો તથા એ વાક્યમાં પ્રયોગ કરો હવે અહીંયા તમને મુહાવરે આપેલા છે તો આ મુહાવરાનો અર્થ અને વાક્ય પ્રયોગ તમારે કરવાનો છે મિત્રો પહેલો છે આંખ બદલ લેના એટલે પહેલાં જૈસા પ્રેમભાવ ના રહેના હવે એનો વાક્ય પ્રયોગ કરીએ તો મેરે પિતાજી કે દેહાંત કે બાદ બડે ભાઈની આંખે આંખે હી બદલ લઈ તો આ રીતે તમારે એનો અર્થ અને વાક્ય પ્રયોગ લખવાનો છે બીજો મુહાવરો છે દિલ પર બીતના સે આપના દુઃખ ના બાટ પાના જેનો વાક્ય પ્રયોગ થશે આપણે પરિવારવાળો કે નારાજગી ઉકે દિલ પર બીત ગઈ

महमूद और मोहसिन नूरे और समीन घोड़ों और उनटों पर बैठते हैं हामिद दूर खड़ा है हामिद दूर क्यों खड़ा था तो हामिद घोड़ों और उनटों की सवारी करना चाहता था किंतु उसके पास तीन पैसा ही थे इसलिए वो दूर खड़े थे तो आ रीते तुम्हें जवाब तेना लखी सको मित्रों क्या आप प्रेमचंद जी की लिखी कहानी का अंत पढ़ पढ़ना चाहोगे यह कहानी आपकी हिंदी की पाठ्यपुस्तक में आठवें पन्ने पर दी है

અને તમારે કોઈ આવો ઘટના કોઈ પ્રસંગ બન્યો હોય તો તે તમારા વાક શબ્દોમાં ત્રણથી પાંચ વાક્યોમાં તમારી ઘટનાનું વિવરણ કરવાનું છે મિત્રો ત્રીજું છે સ્વયં કરો કરો ઉચિત ઉત્તર આપી દીજે ત્રણ પોઈન્ટ એક હવે એનો જે તમે આપણે ઉપર જે પ્રશ્નો જોયા તેના જવાબો છે મિત્રો ચાલો આગળ જોઈશું બીજો પાઠ છે અંતરિક્ષ પર સુનિતા વિલિયમ્સ परिचय तनों में शू बीस सितम्बर दो के दिन अहमदाबाद के हवाई अड्डे पर अमेरिका से एक हवाई जहाज़ आ पहुंचा। तब अटलांटिस यान पृथ्वी पर पहुंचने जैसे उत्तेजना हुई उसमें उसमें था गुजरात का गौरव भारत की शान और पूरे विश्व की बेटी सुनीता विलियम्स महिला महिलाएं आज किसी भी क्षेत्र में पीछे नहीं है वह उच्च से उच्च पद पर आसीन तो ही है ही પરંપરાઓ કે બે તોડ કર આપણે અસ્તિત્વ કો સાકાર રૂપે રૂપ દેને કી ક્ષમતા આજ કી ના યુવા પેઢી કી ગૌરવશાલી મેં અંતરિક્ષ પર આપણા અસ્તિત્વ સ્થાપિત કર ચૂકી ભારતીય મહિલા કલ્પના ચાવલા કે બાદ સુનીતા વિલિયમ્સ કા નામ જુડા મિત્રો તમે સુનીતા વિલ્યમ્સનું નામ તો સાંભળ્યું હશે તે આપણા ગુજરાતની છે મહેસાણા જિલ્લાની છે અને તે અંતરિક્ષની અંદર જે મુસાફરી કરી છે અંતરિક્ષની અંદર રહીને આવી છે એને એક રેકોર્ડ બનાવે છે સૌ પ્રથમ ભારતીય મહિલા જો અવકાશમાં ગઈ તો તે છે કલ્પના ચાવલા તમે નામ સાંભળ્યું જશે ના સાંભળ્યું તો એ સાંભળી લેજો મિત્રો અને તેના પછી છે સુનિતા વિલિયમ્સ બંને દીકરીઓ ભારતની છે મિત્રો સુનિતા વિલિયમ્સ તથા ઉનકે એસ્ટ્રોનોટ બંને બંને કે વિષય કી બહુ વિસ્તૃત જાણકારી તમારે હિન્દી કે પાઠ્યપુસ્તક કે સોલ્વે પન્ને પર દી ગઈ છે જેસે ગુજરાત કીહી જાની માની હિન્દી જ્ઞાતા ડૉક્ટર કોકિલા પારેખને લીખાય હવે તમારે મિત્રો અંતરિક્ષની પર અંતરિક્ષથી પરી સુનિતા વિલિયમ્સ જે પાઠ છે તે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર સોળ સોળ પર આપેલો છે તે એના લેખક છે કોકિલા પારેખ ડૉક્ટર કોકિલા પાલે પારેખ દ્વારા લખેલો છે તે તમે વાંચી શકો છો અને સરસ મજાનો પાઠ છે મિત્રો તો સરસ મજાના પાઠને વાંચી અને સમજી લેવાનો છે अभी मित्रों यहाँ स्वयं प्रयत्न करो अपने माँ या पिता का स्मार्टफोन लो या फिर घर का कंप्यूटर और कम से कम पांच ऐसी भारतीय महिलाओं के विषय में जानकारी प्राप्त करो जिन्होंने विश्व स्तर पर स्वयं का व भारत का नाम रोशन किया है जिसे जिस क्षेत्र में तुम्हें रुचि हो उस क्षेत्र में खेलकूद एक्टिंग विज्ञान टेक्नोलॉजी इंजीनियरिंग आदि अब मित्रों तुम्हारे કોઈ સ્માર્ટફોન હોય બરાબર તમારે ઘરે તો ઇન્ટરનેટ ગૂગલ સર્ચમાં જઈ અને તમારે મહિલાઓ એવા મહિલાઓ વિશે તમારે માહિતી મળવાની છે કે જે તમને ખેલકૂદમાં કે એક્ટિંગમાં વિજ્ઞાનમાં ટેકનોલોજીમાં કે એન્જિનિયરિંગમાં જે આગળ પડતી હોય બરાબર તો તેના વિશે તમારે માહિતી મેળવી અને અહીંયા પાંચ જે મહિલાઓના નામ લખવાના છે જે વિશ્વના ક્ષેત્ર પર ભારતનું નામ રોશન કર્યું હોય તેવી મહિલાઓના નામ લખવાના છે મિત્રો નામ રોશન કરના એક મુહાવરા હૈકા અર્થ જાણો લીખો વઈ મુહાવરા વાક્ય મેં પ્રયોગ કરો હવે નામ રોશન કરના તો એના મુહાવરાનો અર્થ થશે પ્રસિદ્ધિ બઢાના તો વાક્યમાં પ્રયોગ કઈ રીતે થશે તો વાક્ય સચિનને ક્રિકેટ કે ક્ષેત્રમાં ભારત કા નામ રોશન ક્યાં તો આ રીતે તમે મા મુહાવરાનો અર્થ અને એનો વાક્ય પ્રયોગ કરી શકો છો મિત્રો बीजू है लिंग लिंग की पहचान के नियम लिंग परिवर्तन लिंग परिवर्तन के नियम महिलाएं नाम रोशन करती है पुरुष नाम रोशन करते हैं तो यीते पुलिंग स्त्रीलिंग बराबर ये रीति अलग अलग प्रकार लिंग हो मित्रों चलो જોઈસુ લિંગ વિશે લિંગ શબ્દ કા અર્થ હોતા હૈ ચિના યા પહચાન વ્યાકરણ કે અંતર્ગત લિંગ ઉસે કહેતે હૈ جسકે દ્વારા કિસી વિકારી શબ્દ કે સ્ત્રી યા પુરુષ જાતિ કા હોને કા બોધ હોતા હૈ હિન્દી ભાષા મે લિંગ દો પ્રકાર કે હોતે હૈ હવે હિન્દી ભાષા ની અંદર લિંગ બે પ્રકાર ના હોય છે બરાબર જેમ સ્ત્રીલિંગ અને પુલિંગ નો પુલિંગ નો ઉપયોગ થતો હૈ ચાલો જોઈસુ મિત્રો બે પ્રકાર ના લિંગો પુલિંગ جس સે વિકારી શબ્દ કે પુરુષ જાતિ કા બોધ હોતા હૈ ઉસે પુલિંગ કહેતે જે વિકારે જે શબ્દની અંદર પુરુષ જાતિનો બોધ થાય તો એને પુલિંગ કહેવાય જેમ કે મેરા ભાઈ રમેશ અધ્યાપક આદિ સ્ત્રીલિંગ જે વિકારી શબ્દ કે સ્ત્રી જાતિ બોધ વતા હોય ઉસે સ્ત્રીલિંગ કહેતા મેરી બહન અધ્યાપિકા આદિ તો આ રીતે મિત્રો પુલિંગ અને સ્ત્રીલિંગનો ઉપયોગ થતો હોય છે ચાલો આપણે જોઈશું આગળ લિંગ પહેચાન

અરબી પંજાબી આદિ તો મિત્રો અહીંયા આપણે જે દરરોજ માટે પુલિંગ શબ્દ વપરાતો હોય અને દરરોજ માટે સ્ત્રીલિંગ શબ્દ વપરાતો તેના વિશે અહીંયા જોયું જે તમે કોઈ પણ રીતે બોલો તો એ પુલ્લિંગ જ થતું હોય અથવા કોઈ રીતે બોલો તો તે સ્ત્રીલિંગ જ થતું હોય ચાલો આગળ જોઈશું લિંગ પરિવર્તન કે નિયમ હવે મિત્રો અહીંયા લિંગ પરિવર્તન કે નિયમ આપેલા છે શબ્દ શબ્દ છે નિયમ અને ઉદાહરણ તો શબ્દ તો નિયમ છે કો આ મે બદલ કર બરાબર અ કો ઈ મે બદલ કર તો આ રીતે એના ઉદાહરણો જોઈશું તો કે અ હોય તો છાત્ર છાત્ર તો છાત્રા દેવ તો દેવી લિંગ પરિવર્તનની વાત છે મિત્રો સુ તો સુતા પુત્ર તો પુત્રી અ ને આ અથવા માં બદલીને આ રીતે એના લિંગ પરિવર્તન થતું હોય છે આ હોય તો એને ઈ અથવા ઈ આ ની અંદર બદલ કર લિંગ પરિવર્તન હોતા હૈ જૈસા जैसे ना तो नानी लड़का तो लड़की बुढ़ा तो बुढ़िया चूहा तो चूहिया आदि शब्दार ई के स्थान पर इन्हीं लगाकर तो हाथी आती तो हाथी आती, हाथीनी आती तपस्वी तो तपस्वी नहीं आदि शब्दांता के स्थान पर स्त्री लगाकर तो नेता तो नेत्री दाता तो दात्री आदि प्रत्यय लगाकर इन प्रत्यय लगाकर आइन पत्र प्रत्यय लगाकर माली तो मालीन, धोबी तो धोबीन तो चौधरी जो चौधरायीन ठाकुर ठाकुराइन आदि शब्दांत वान, वान के स्थान पर वती लगाकर गुणवान तो गुणवती बलवान तो बद बलवती शब्दांत मान मान के स्थान पर मती लगाकर तो श्रीमान तो श्रीमती बुद्धिमान तो बुद्धिमती तो आ रीति मित्रों अलग अलग प्रकार शब्दों अंदर नियमों નિયમોના આધારે તેનું લિંગ પરિવર્તન થતું હોય છે તો ચાલો આગળ જોઈશું સ્વયં પ્રયત્ન કરો લિંગ પરિવર્તન કરે હવે આપણે અહીંયા સાધુ છે તો સાધુનું લિંગ પરિવર્તન સાધવી થશે યુવક તો યુવતી પડોશી તો પડોશી બાગ તો બાગીન પુત્ર તો પુત્રી પંડિત તો પંડિતાઈન તો આ રીતે એનું લિંગ પરિવર્તન મિત્રો આપણે કરવાનું છે હવે સ્વયં પ્રયત્ન કરે સુનિતા વિલિયમ્સ કો પૂરે વિશ્વ કે બેટી કયો કહા ગયા હે તો તમારે અહીંયા જે આગળ પાર્ટ છે અંતરિક્ષ સુનીતા વિલિયમ્સ તો એ વાંચીને તમારે એના જવાબ આપવાના છે મિત્રો તો આનો જવાબ આ રીતે થઈ શકે કે સુનિતા વિલિયમ્સને અંતરિક્ષ મે જા કરે વિશ્વ કા નામ રોશન ક્યાલિએ વિશ્વ કી બેટી કહા ગયા હૈ બીજો પ્રશ્ન જે મહિલાએ વિભિન્ન ક્ષેત્રોમાં દેશ કા નામ રોશન કર રહી હૈ તુમ ક્યા મત હૈ તો હું અહીંયા મારો મત લખું છું તમે તમારી રીતે પણ તમારો અલગ મત લખી શકો છો હા મેરા મત હે હૈ મહિલાઓને જમીન સે લેકર આસમાન તક સભી ક્ષેત્રમાં દેશ કા નામ રોશન ક્યાં હે તુમ બળે વકર ક્યાં બનના હો ઓર ક્યો હવે તમારે તમારી રીતે અહીંયા લખવાનું છે કે તમે મોટા થઈને શું બનવા માગો છો બરાબર જે બનવા માંગતા હોય તે તમારે અહીંયા લખવાનું છે ધારો કે અંતરિક્ષ યાત્રી બનવા માંગો છો કે જે બનવા માગતો ડૉક્ટર બનવા માંગુ છું એન્જિનિયર શિક્ષક તો એ તમારો અહીંયા તમારો મત લખવાનો છે મિત્રો તો આગળ જોઈશું ઉઠો ધરા કે અમર સપૂતો કવિતા છે સંજ્ઞા કે સમાજ સંજ્ઞા શબ્દ સમવતા જ્ઞા કે मेल से बना है जिसका अर्थ पूर्ण ज्ञान कर कराने वाले व्याकरण में संज्ञा का अर्थ नाम है संज्ञा शब्दों के तीन प्रकार भेद होते हैं हमें संज्ञा त्रमण प्रकार से जेमा व्यक्तिवाचक संज्ञा जातिवाचक संज्ञा ने भाववाचक तो चलो यानी व्याख्या समझा प्रयत्न करीश मित्रों यहाँ व्यक्तिवाचक जिन शब्दों के किसी विशेष व्यक्ति विशेष स्थान या विशेष वस्तु के नाम का बोध हो બરાબર કોઈ પણ શબ્દની અંદર વિશેષ વ્યક્તિ હોય અથવા વિશેષ સ્થાન હોય અથવા વિશેષ વસ્તુ હોય એનો બોધ થયેલો હોય તો અહીંયા દાખલા તરીકે સુનિતા વિલિયમ્સ એક અંતરિક્ષ યાત્રી રહી ચૂકી હૈ તો સુનિતા વિલિયમ્સ એક વિશિષ્ટ વ્યક્તિ કહેવાય તો એને વ્યક્તિવાચક કહેવાશે બીજું છે જાતિવાચક કિસી પ્રાણી વસ્તુ અથવા સ્થાન કી જાતિયા પૂરે વર્ગ કા બોધ હો કોઈ પણ આખી જાતિનો ઉલ્લેખ કરેલો હોય ત્યારે જાતિવાચક શબ્દ વપરાતો હોય છે સંજ્ઞા વપરાતી હોય છે ઉદાહરણ તરીકે એશિયાઈ શેર ગુજરાત હે તો એશિયા શેર બરાબર ગુજરાતમાં પાયા જાતે તો એ આવશે જાતિવાચક કારણ કે એક જાતિની વાત કરી છે એશિયા શેર બરાબર ભાવવાચક તો જીન સંજ્ઞા શબ્દો કે કિસી પ્રાણી યા વસ્તુ કી સ્થિતિ ગુણ દોષ ભાવ ઓર દશા આદિ કા પતા ચલતા હો ભાવવાચક સંજ્ઞાની અંદર તેની સ્થિતિ હોય એનો ગુણ હોય એનો કોઈ પણ દોષ ભાવ વ્યક્ત થતો હોય કોઈ દશા વ્યક્ત થતી હોય તો આવા શબ્દો જ્યારે વપરાતા હોય ત્યારે એને ભાવવાચક સંજ્ઞા કહેવાતો હોય છે મિત્રો ઉદાહરણ તરીકે ઉદાસીનતા મનુષ્ય હતો કોત્સાહી કરતી હે હવે અહીંયા ઉદાસીનતા અને હતોત્સાહી એ ભાવવાચક ભાવ પ્રગટ થાય છે બરાબર ઉદાસીન એક ભાવ છે તો જાતે પ્રયત્ન કરવાનો છે મિત્રો અહીંયા નિમ્નલિખિત વાક્યમાં સંજ્ઞા શબ્દ ઢૂંડકર ઊંડકે પ્રકાર ભેદ બતાવે હવે અહીંયા તમારે તેનો ભેદ બતાવવાનો છે તો ગંગા ગંગા એ શું છે તો વ્યક્તિવાચક થશે અને નદી એ શું થશે જાતિવાચક શબ્દ થશે મિત્રો રમેશ દોડ રહ્યા તો અહીંયા એક રમેશ એક વિશિષ્ટ વ્યક્તિનું નામ આપેલું છે તો એ વ્યક્તિવાચક થશે બચ્ચા અહીંયા બીજું છે એક વચન ને બહુચનની વાત કરીશું જયેશને કીર્તિો સાડી દી જયેશને કીર્તિો સાડિયા દી તો અહીંયા સાડી અને સાડિયા એ એક વચન ને બહુવચનમાં ફેરવવાનું છે મિત્રો બગીચે એક લડક लड़का है बगीचे में कई लड़के हैं तो लड़का ने लड़के लड़का एक वचन थे न लड़के एटे वे एक करता बहुवचन कहवा से मित्रों उपरुक्त वाक्य में एक वचन से बहुवचन का परिवर्तन हुआ है ऐसे ही निम्नलिखित वाक्यों का वचन परिवर्तन करें मुझे लुटेरे का डर था तो मुझे लुटेरों का डर था मुझे पक्षी ने उड़ान भरी पक्षियों ने उड़ान भरी ઉષ્ને મુજબ મીઠાઈ દી ઉષ્ને મુજે મીઠાઈયા દી તો અહીંયા લૂંટેરે તો લૂંટેરો પક્ષી તો પક્ષીઓ મીઠાઈ તો મીઠાઈયા જે એક વચનનું બહુવચન મિત્રો અહીંયા કરવામાં આવ્યો છે તો આ રીતે મિત્રો તમે એક વચનને બહુવચનમાં પરિવર્તન કરી શકો છો તો બીજું છે અહીંયા કવિતા પાઠ હવે તમારે ઉઠો ધરા કે અમર સપૂતો જે કવિતા છે તમારા પાઠ્યપુસ્તકની અંદર તો તે તમારે અહીંયા जो है तेना राग में परिवर्तन करवा मित्रों उठो धरा के अमर सपूतो कविता की रचियता है द्वार द्वारिका प्रसाद माहेश्वरी यदि तुम्हारे पास हिंदी की पाठ्यपुस्तक है तो उसमें इन महान कवि के विषय में बढ़ो और यदि पाठ्यपुस्तक में नहीं तो माता पिता के स्मार्टफोन का उपयोग करके इंटरनेट पे इनके विषय में जानकारी न जुड़ो हमें आ पाठ्यपुस्तक ने अंदर जी द्वारका દ્વારિકા પ્રસાદ માહેશ્વરી છે તે જે કવિ છે તેમના વિશે તમારે અહીંયા જોવાનું છે અને કવિતાને તમારે તેનું પઠન કરવાનું છે મિત્રો તો સરસ મજાની મિત્રો આપણે આ પ્રવૃત્તિની વાત કરી જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો ધોરણ આઠમાં ભણતા હોય તો તેમની સાથે પણ તમે આ વિડીયો શેર કરી શકો છો